વેલકમ ટુ ફ્લેવર્સ ઓફ ગુજરાત પાવર્ડ બાય ફોર્ચ્યુન કપાસિયાથી. મિત્રો, મને ઘણી વખત વિચાર આવે કે વાનગીમાં આટલી બધી વિવિધતા કઈ રીતે આવતી હશે, અને એનો જવાબ જો હું મારી રીતે આપું તો એ છે આપણી સ્માર્ટ ગૃહિણીઓના હાથનો જાદુ. અને આજે આપણે એવા જ બે સ્માર્ટ ગૃહિણીઓને મળવાનું છે, અને એ છે રાજકોટના મોનિકાબેન અને નિધિબેન. મોનિકાબેન, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. નિધિબેન, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. મોનિકાબેન, તમારા હિસાબે એક ગૃહિણી વાનગીમાં આટલી બધી વિવિધતા કઈ રીતે લાવી શકે છે? ઘર અને પરિવાર બંને સાથે મળે એટલે ગૃહિણી બને છે. હા. અને પોતાના પરિવારના સભ્યોને શું ભાવે છે અને શું નથી ભાવતું, પ્લસમાં હેલ્થ તો મેન્ટેન થવી જ જોઈએ. હા. એટલે ટેસ્ટ અને હેલ્થ બંનેનું સંયુક્ત એક વર્ઝન જેને કહો તો એ એક નવી રેસીપી છે. બરાબર. અને નિધિબેન, તમારે આ વિશે શું કહેવું છે? મારું એવું માનવું છે કે હરોજ એક જ શાક ને એક જ રોટલી દેશું તો ચાર દિવસ પછી મને ભાઈ જશે. હા. તો જૂની જ વાનગીઓને કંઈક નવો મોડ આપીને, કંઈક નવું ટેસ્ટિંગ નાખીને અત્યારે આપણે એમાં વેરાયટીઓ કરી શકીએ એમ છીએ. કોઈ રોટલીને ગોળ બનાવે છે તો હવે આપણે પરોઠા, ત્રિકોણ, ચોરસ અને ગોળ બી બનાવીએ છીએ. તો નવું છોકરાઓને દેશું તો એ પણ ખાશે. કોઈ ગેસ્ટ આવ્યા છે, નવું પ્રેઝન્ટેશન કરશું તો સારું બી લાગશે. એના લીધે અત્યારે આટલી બધી વેરિએશન આવી ગઈ છે વાનગીઓમાં. સાચી વાત છે. એટલે ગૃહિણી ખરા અર્થમાં એક અન્નપૂર્ણા છે, બરાબર ને? તો નિધિબેન, આજે તમે કઈ વાનગી બનાવવાના છો? આજે હું સેન્ડવિચ ચાટ બનાવવાની છું. બહુ જ સરસ. અને મોનિકાબેન, આજે તમે કઈ વાનગી લઈને આવ્યા છો? આજે હું હની નૂડલ્સ વિથ ચોકલેટ ફ્રૂટ સોસ લઈને આવી છું. ઓકે, તો રાજકોટની આ બંને ગૃહિણીઓની વાનગી ખૂબ અવનવી અને ઇન્ટરેસ્ટિંગ છે. તો ચલો શરૂઆત કરી દઈએ. મિત્રો, અત્યારે આપણી સાથે છે રાજકોટના નિધિબેન, જે આપણને શીખવશે સેન્ડવિચ ચાટ. નિધિબેન, આજે તમે જે સેન્ડવિચ ચાટ બનાવવાના છો એ બનતા કેટલો સમય લાગશે? પહેલેથી છેલ્લી સુધી જોઈએ તો આપણે પોણો કલાકમાં લગભગ બધું થઈ જાય. અને ગેસ્ટ આવવાના હોય અને પહેલેથી સેન્ડવિચ ફ્રાય કરીને રાખીએ તો ગેસ્ટ આવે તો 10 મિનિટમાં આપણે 15 જણાનું સર્વ કરી શકીએ. બરાબર. અને અત્યારે તમે કોઈ પ્રી પ્રિપરેશન કરીને રાખી છે? અત્યારે મેં કાચા કેળા પહેલેથી બાફીને રાખ્યા છે, જે આપણી પાસે પ્રિપેર છે. બાકી બધી વસ્તુ આપણે અત્યારે જ કરશું. ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું લીધેલું છે? દહીં, છાશ, આદુ મરચાંની પેસ્ટ, વ્હીટ બ્રેડ, લીલી ચટણી, કોથમીરની ચટણી, લીલા ઝીણા સુધારેલા કેપ્સિકમ, લીંબુનો રસ, આ મેં ઘઉંના લોટની લઈ કરેલી છે, આ કોથમરી છે, આ આમલીની ચટણી છે, ઝીણી સેવ, કાજુના કટકા, દાડમના દાણા, કિશમિશ, ગરમ મસાલો, મરચાંનો પાવડર, ચાટ મસાલો, મીઠું અને ખાંડ. ઓકે, તો શરૂઆત કરી દઈએ. ચોક્કસ. સૌથી પ્રથમ આપણે કાચા કેળા બાફેલા છે એનો મસાલો લેશું. સૌપ્રથમ આપણે લાલ મરચું નાખશું, જે 2 ચમચી જેટલું નાખશું. બરાબર. પછી એમાં ગરમ મસાલો નાખશું. હા. 1 ચમચી મીઠું, જેમ પોતાના ઘરના સ્વાદ પ્રમાણે લેતા હોય, કોઈ મોરું, કોઈ વધારે મીઠાવાળું, એ પ્રમાણે. આજે લીંબુનો રસ 1 મોટી ચમચી. બરાબર. હવે આ બધાને મિક્સ કરશું. થોડું મિક્સ થઈ જાય પછી આમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. ઓકે. આ છે આદુ મરચાંની પેસ્ટ. અને કેટલી ચમચી લેવાની છે? 1 ચમચી. ઓકે. સૌથી વધારે આ સેન્ડવિચનો ટેસ્ટ આ આદુ મરચાંની પેસ્ટ ઉપર જ ડિપેન્ડેન્ટ છે. મસાલો અંદરથી જ એટલો સરસ સ્મેલ આવશે કે ખાવાનું મન થઈ જાય. ઉપરથી નાખ્યું છે એ બધું તો એડ થશે જ, પણ આ મસાલાનો ટેસ્ટ ખાસ આદુ મરચાંની પેસ્ટ ઉપર છે. ઓકે. મસાલો હવે તૈયાર થઈ ગયો છે. ઓકે. હવે એને આપણે પાટલા ઉપર મૂકીને રેડી કરવાની ટ્રાય. એની ઉપર આપણે મસાલો એવી રીતે પાથરશું કે બાજુમાં સેજ જગ્યા રહે, જેથી આપણે આ ઘઉંના લોટની જે લઈ બનાવી છે એનાથી એ ચોંટાડી શકીએ. ઓકે. આપણે લઈને હવે આની ઉપર એપ્લાય કરશું. બરાબર. ફરતી સાઈડ, ચારેઉ સાઈડ. હા. આને લગાડી દઈશું. અને બેઉ બ્રેડની કિનારી પણ લગાડવાનું, ખાલી છે એને પણ લગાડવાનું. ઓકે. આપણે બેઉ સાઈડ ઘઉંના લોટની લઈ લગાડી દીધી છે. હવે એને એકબીજા ઉપર મૂકીને હા આવી રીતે પેલા ચારેઉ સાઈડ પ્રેસ કરીને ચીપકાવી દેવાનું. ઓકે.
આને હવે આપણે ડીપ ફ્રાય કરવાની. બરાબર. તેલ બહુ ગરમ નહીં કરવાનું. હા, અગર વધારે ગરમ થઈ જશે તો બ્રેડ જલ્દી લાલ થઈ જશે પણ કડક નહીં થાય, અંદરથી પોચી રહેશે. અચ્છા, એટલે થોડું તેલ ગરમ થાય પછી ધીમા તાપે તળી લેવાનું. ઓકે, હવે આપણે આને ડીપ ફ્રાય કરીશું. ઓકે, ધીમેથી સાઈડમાં તેલમાં સરકાવી દેવાની. હા, જરા ઉપર તેલ નાખીને. હા, પછી એને ફેરવી દેવાની. ઓકે, પેલી વખત ઉપર નાખ્યું હોય એને બ્રાઉન શેડ લઈ લેવાનો, પછી આ નીચે જે નાખ્યું હોય એને લેવાનો. આપણો એનો કલર ઓલમોસ્ટ આવી ગયો છે. હવે એને આપણે ટીશ્યુ ઉપર કાઢી લઈશું. ઓકે, હવે આપણે આ બ્રેડને છાશમાં ડીપ કરીશું. ઓકે, છાશમાં ડીપ કરશું, એનું શું કારણ? છાશમાં ડીપ કરવાથી આપણે જે એને ડીપ ફ્રાય કરી છે એનું જે ઓઇલ ઓબ્ઝર્વ થયું છે એ બધું જ ઓઇલ નીકળી જશે. અચ્છા, એટલે હેલ્થ કોન્શિયસ બી રહેશે. કોઈને કોલેસ્ટ્રોલ છે તો એ ડીપ ફ્રાય કરેલી વસ્તુ ના ખાતા હોય તો એ પણ આ વસ્તુ ખાઈ શકશે. હવે એને સર્વિંગ પ્લેટમાં આપણે પ્લેટ કરશું. હવે સૌપ્રથમ આપણે આને કટ કરી લઈશું. ઓકે, અને 9 પીસમાં કટ કરશું. અચ્છા, આની ઉપર આપણે હવે સૌપ્રથમ દહીં નાખશું. બરાબર, દહીં ખાંડવાળું છે, ગળું કરેલું દહીં છે. ઓકે, દહીંની કન્સિસ્ટન્સી થોડી આવી રાખવાની, કે બહુ જાડું નહીં, બહુ પતલું નહીં, છાશ જેટલું પતલું પણ નહીં એન એકદમ ઘટ્ટું દહીં પણ નહીં, કે ઉપર ખાલી દહીં દહીંનો જ સ્વાદ આવે. હા હા, બરાબર. એની ઉપર હવે આપણે આમલીની ચટણી, આમલી ખજૂરની ચટણી નાખશું. ઓકે, એની ઉપર હવે કોથમીર મરચાંની ચટણી નાખશું. હવે એની ઉપર આપણે શિંગદાણા મરચાંની ચટણી યુઝ કરશું. ઓકે, એની ઉપર આપણે હવે સેવ સર્વ કરશું પહેલા. ઓકે, ઝીણી સેવ છે. હા, નાયલોન સેવ પણ કહેવાય છે ક્યાંક ક્યાંક આને. હા, એની ઉપર આપણે કેપ્સિકમ ઝીણા સુધારેલા છે. બરાબર, એની ઉપર કાજુના ઝીણા કટકા આપણે નાખશું. ઓકે, એની ઉપર થોડી કિશમિશ. હા, એની ઉપર દાડમના દાણા. અને આ છે ચાટ મસાલો. ઓકે, એને થોડો થોડો આપણે બધે સ્પ્રિંકલ કરી દઈશું. બરાબર, ના હવે આ રેડી છે ખાવા માટે. અને આપણે પીસ પહેલેથી જ કરી લીધા તો હરેક પીસ ઉપર બધી વસ્તુ પ્રોપરલી આવશે. ઓકે, તો હવે રેડી છે સેન્ડવિચ ચાટ. નિધિબેન, તમે ખૂબ જ ટેસ્ટી અને યમી વાનગી અમારી જોડે શેર કરી, એના માટે થેન્ક્સ અ લોટ. સેન્ડવિચ અને ચાટ બંનેનો કોમ્બો એટલે કે સેન્ડવિચ ચાટ તમે પણ ચોક્કસથી બનાવો. બનાવવા માટે જોઈશે સેન્ડવિચ ચાટ. બનાવવા માટે જોઈશે કાચા કેળાનો માવો 1 બાઉલ, લાલ મરચું પાવડર 2 નાની ચમચી, ગરમ મસાલો 1 નાની ચમચી, મીઠું સ્વાદ અનુસાર, લીંબુનો રસ 1 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, વ્હીટ બ્રેડની સ્લાઈસ જરૂર મુજબ, ઘઉંના લોટની સ્લરી જરૂર મુજબ, તેલ તળવા માટે, છાશ જરૂર મુજબ, એસેમ્બલ કરવા માટે ગળ્યું દહીં, ખજૂર આમલીની ચટણી, કોથમીર મરચાંની ચટણી, શિંગદાણા મરચાંની ચટણી, ઝીણી સેવ, સમારેલા કેપ્સિકમ, કાજુના ટુકડા, કિસમિસ, દાડમના દાણા અને ચાટ મસાલો. સેન્ડવિચ ચાટ બનાવવાની રીત: સૌપ્રથમ એક બાઉલમાં કાચા કેળાનો માવો, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, મીઠું, લીંબુનો રસ અને આદુ મરચાંની પેસ્ટ લઈ બરાબર મિક્સ કરો. તૈયાર કરેલ સ્ટફિંગને વ્હીટ બ્રેડની સ્લાઈસ પર પાથરી તેની કિનારી પર ઘઉંના લોટની સ્લરી લગાવો. તેવી જ રીતે બીજી બ્રેડની કિનારી પર પણ સ્લરી લગાવી સ્ટફિંગવાળી બ્રેડ પર મૂકી ચારે બાજુથી પેક કરી લો. હવે તેને તેલમાં ડીપ ફ્રાય કરી છાશમાં ડીપ કરો. ત્યારબાદ તેને કટ કરી તેના પર ગળ્યું દહીં, ખજૂર આમલીની ચટણી, કોથમીર મરચાંની ચટણી, શિંગદાણા મરચાંની ચટણી, ઝીણી સેવ, સમારેલા કેપ્સિકમ, કાજુના ટુકડા, કિસમિસ અને દાડમના દાણા એસેમ્બલ કરો. ત્યારબાદ તેના પર ચાટ મસાલો ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે સેન્ડવિચ ચાટ. અત્યારે આપણી સાથે છે નિધિબેનના મમ્મી જયશ્રીબેન. જયશ્રીબેન, વેલકમ ટુ ધ શો. જયશ્રીબેન, તમારા ડોટરે આજે આટલી સરસ વાનગી બનાવી તો આપણે એમને એપ્રન પહેરાવીને સન્માનિત કરી દઈએ. અને શિવાક્ષી, તમારા માસીને તમે ગિફ્ટ આપી દેશો? લો,
વાવ કૃષ્ણ ગ્રેટ તે તો બહુ સરસ વગાડ્યું થેન્ક યુ પણ હવે તારો ટર્ન પૂરો હ હવે વારો છે તારા મમ્મીનો રેસીપી શીખવાડવાનો હવે આપણે શીખીશું હની નૂડલ્સ વિથ ચોકલેટ ફ્રૂટ સોસ તો મોનિકાબેન તમારી આજની રેસીપી બહુ જ ક્રિએટિવ છે તો એને બનતા કેટલો સમય લાગશે જો પ્રિપેરેશન હોય તો 10 મિનિટ્સ જ અને જો થોડું આપણને પ્રિપેર કરવાનો ટાઈમ જોતો હોય તો હાફ એન અવર્સ જેવું થઈ જાય બરાબર અત્યારે તમે કોઈ પ્રી પ્રિપરેશન કરેલી છે હા મેં અત્યારે મેંદાનો ડો બનાવેલો રાખેલો છે અને ચોકલેટ સોસ પણ રેડી રાખ્યો છે ઓકે તો મેંદાનો ડો અને ચોકલેટ સોસ સિવાય બીજું ઇન્ગ્રેડિયન્ટ્સમાં તમે શું લીધેલું છે મેંદાની કણક ચોકલેટ સોસ હની સુગર ચીકુ છે દ્રાક્ષ છે એપલ છે દાડમ છે ગાર્નિશિંગ માટે મેં ચેરી લીધી છે ઓરેન્જ છે તલ છે અને નમક છે ઓકે તો શરૂઆત કરી દઈએ હા શ્યોર સૌ પ્રથમ શું કરશું સૌ પ્રથમ આપણે ફ્રાઈંગ પેન લેશું અને થોડું ઓઇલ લેશું એમાં તળવા જેટલું તેલ લેવાનું હા તળવા જેટલું તેલ લેવાનું છે ઓકે થોડું આપણે ધીમું રાખશું હા એટલે તેલ જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી આપણે આપણા નૂડલ્સ તૈયાર કરવાના છે જે આ મેંદામાંથી કરશું બરાબર સૌપ્રથમ આ મેંદાના ડોમાંથી આપણે નાના નાના લુવા બનાવશું હા એની આપણે એક રોટલી બનવાની છે જે બહુ થીક પણ ન હોવી જોઈએ અને પતલી પણ ન હોવી જોઈએ ઓકે થોડુંક મેંદામાં ડીપ કરી એટલે એનાથી રોટલી સરસ ફરશે અને એક જ સરખી થશે હા હા આપણી આ રોટલી વણીને તૈયાર થઈ ગઈ છે હા જે ક્યાંથી જાડી કે પતલી ના હોવી જોઈએ ઓકે એક જ લેયર્સમાં હોવી જોઈએ હા હવે આપણે એના પતલા પતલા નૂડલ્સ કટ કરી લેશું ઓકે આપણા નૂડલ્સ રેડી છે હા ચાલો તેલ આવી ગયું છે હવે આપણે એમાં નૂડલ્સ ફ્રાય કરી લેશું ઓકે નૂડલ્સને તળતી વખતે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ નૂડલ્સને તળતી વખતે આપણે ખાસ એ ધ્યાન રાખશું એક તો તૂટે નહીં હા બને એટલા લાંબા લે નૂડલ્સ છે એટલે બરાબર અને એને બહુ એકદમ બ્રાઉન જેવા ફ્રાય નથી કરવાના હા બસ થોડા ગુલાબી જેવા થાય ને એટલે આપણે કાઢી લેશું એને ઓકે અને ગેસની ફ્લેમ કયા પ્રકારની રાખવાની છે નહીં મીડિયમ જ રાખશું મીડિયમ હા બસ નૂડલ્સ એકદમ ફૂલી ગયા છે હા બસ આપણે આવી જ રીતે હવે એને કાઢી લેશું બહુ બ્રાઉન નથી થવા દેવાનું બરાબર આપણા નૂડલ્સ તળાઈ અને રેડી થઈ ગયા છે હવે આપણે હની સોસની તૈયારી કરશું ઓકે હવે એના માટે આપણે એક બીજું પેન લેશું ઓકે હની સોસ રેડી કરવા માટે સૌપ્રથમ આપણે એમાં થોડું પાણી લેશું બરાબર એટલે લગભગ એક કપ જેટલી કે અડધા કપ છે અડધા કપથી પણ ઓછી અચ્છા અડધા કપથી પણ ઓછી કેમ કે આજે એમાં હની આવશે એ બી લિક્વિડ ફોર્મમાં છે બરાબર એટલે પા કપ છે હા પા કપ જેટલી એમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ નાખશું બરાબર આપણને એમ લાગે કે હવે આ ખાંડ ઓગળી ગઈ છે હા એટલે એમાં આપણે થોડા તલ નાખશું અચ્છા આશરે નાની 2 ચમચી જેટલા બરાબર 2 મિનિટ આપણે એમને રહેવા દેવાનું છે તલ નાખીને હા પછી પાછું એમાં આપણે હની એડ કરવાનું છે બરાબર આપણે જોશું તો તલ એવા લાગશે કે થોડા બ્રાઉન જેવા થઈ જશે હા એટલે એમાં હવે આપણે હની એડ કરશું ઓકે મધ કેટલું લીધેલું છે મધ આપણે લેશું 3 ચમચી જેટલું બરાબર એને પણ એકદમ હલાવી નાખશું હા અને આ સોસ થોડો થીક થશે ત્યાં સુધી આપણે ઉકાળવાનો છે એને બરાબર આપણો આ સોસ રેડી છે હવે આપણે આને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેશું ઓકે હવે આ હની સોસ રેડી થઈ ગયો છે હવે આપણે એમાં નૂડલ્સ એડ કરશું ઓકે આપણે આ નૂડલ્સ એમાં આખા રેપ કરી લેવાના છે એટલે આપણે નૂડલ્સને મેરિનેટ થવા દેવાના છે હા મેરિનેટ કરી દેવાના છે હા આપણા નૂડલ્સ રેડી છે હા આપણે એને બાઉલમાં કાઢી લેશું અને અત્યારે આપણે શીખી રહ્યા છીએ હની નૂડલ્સ વિથ ચોકલેટ ફ્રૂટ સોસ તો મોનિકાબેન હવે શું કરશું આપણે આપણા નૂડલ્સ અહીંયા તૈયાર કરીને રાખ્યા છે હા હવે આપણે ચોકલેટ ફ્રૂટ સોસ તૈયાર કરશું સૌપ્રથમ આપણે એક બાઉલમાં અહીંયા બધા જ મેં ફ્રૂટ જે સિઝનલ ફ્રૂટ હોય કે આપણે ઘરમાં જે પણ ભાવતા હોય બધાને એવા ફ્રૂટ ઝીણા ઝીણા કટ કરી અને રાખ્યા છે ઓકે સૌથી પહેલાં હું ચીકુ લઉં છું હા કેટલું પ્રમાણ લેવાનું છે 2 ચમચી જેટલું ઓકે
કોઈ પણ ફ્રૂટની ક્વોન્ટિટી વધારે ઘટાડે આપણા ટેસ્ટ પ્રમાણે કરી શકાય છે. બરાબર. ઘણાને કોઈ ફ્રૂટ વધારે ભાવતું હોય તો આપણે વધારે એડ કરી શકીએ, કોઈ ના ભાવતું હોય તો ઇગ્નોર પણ કરી શકીએ. બરાબર. એ ઓરેન્જ છે. ઓરેન્જ છે, હા. એની પહેલા મેં દાડમ નાખ્યા છે થોડા. હા. હવે હું ઝીણી સમારેલી દ્રાક્ષ છે એ પણ 2 ચમચી જેટલી લઈશ. બરાબર. અને ઝીણું સમારેલું એપલ છે એ પણ મેં 2 ચમચી લીધું છે. આ બધું ફ્રૂટ સાથે લઈ અને હવે આપણે એમાં ચોકલેટ સોસ જે રેડી કરીને રાખ્યો છે, હા, એ આપણે એમાં એડ કરશું. ચોકલેટ સોસ તમે કઈ રીતે બનાવેલો છે? ચોકલેટ સોસ બનાવવા માટે મેં થોડું દૂધ લીધું છે, હા, અને વ્હાઈટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ, હા, એ બંનેને એમાં મેલ્ટ કરી છે. બરાબર. આપણું સોસ હવે મિક્સ કરી લેશું આપણે. હા. એકદમ બરાબર મિક્સ થઈ જાય. હા. એટલે આપણો આ ચોકલેટ ફ્રૂટ સોસ રેડી છે. બરાબર. હની નૂડલ્સ આપણા અહીંયા તૈયાર છે. હવે આપણે જે આ ચોકલેટ ફ્રૂટ સોસ તૈયાર કર્યો છે એની ઉપર પોર કરશું. ઓકે. તો આપણે આ ચોકલેટ સોસ એની ઉપર પોર કરી દીધું છે. હવે આપણે ચેરીથી એને ડેકોરેટ કરશું. ઓકે. તૈયાર છે હની નૂડલ્સ વિથ ચોકલેટ ફ્રૂટ સોસ. મોનિકાબેન, તમે આટલી ક્રિએટિવ અને ડિલિશિયસ વાનગી અમારી સાથે શેર કરી એના માટે થેન્ક્સ અ લોટ. જોઈને તરત જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા હની નૂડલ્સ વિથ ચોકલેટ ફ્રૂટ સોસ તૈયાર છે. તમે પણ ચોક્કસથી બનાવો. બનાવવા માટે જોઈશે હની નૂડલ્સ વિથ ચોકલેટ ફ્રૂટ સોસ. બનાવવા માટે જોઈશે હની નૂડલ્સ. બનાવવા માટે મેંદાની કણક જરૂર મુજબ, તેલ તળવા માટે, પાણી જરૂર મુજબ, ખાંડ 2 ચમચી, તલ 2 ચમચી, મધ 3 ચમચી. ચોકલેટ ફ્રૂટ સોસ બનાવવા માટે સમારેલું ચીકુ 2 ચમચી, દાડમના દાણા 2 ચમચી, સમારેલી નારંગી 2 ચમચી, સમારેલી દ્રાક્ષ 2 ચમચી, સમારેલું સફરજન 2 ચમચી, ચોકલેટ સોસ 1 બાઉલ. ડેકોરેશન માટે ચેરી. હની નૂડલ્સ વિથ ચોકલેટ ફ્રૂટ સોસ બનાવવાની રીત. સૌ પ્રથમ મેંદાની કણકના લુવા વાળી મેંદાના લોટનું અટામણ કરો. ત્યારબાદ તેને વણીને નૂડલ્સના આકારમાં કટ કરી તેલમાં ડીપ ફ્રાય કરો. ત્યારબાદ એક પેનમાં પાણી અને ખાંડ લઈ તે ઓગળે ત્યાં સુધી હલાવતા રહો. ત્યારબાદ તેમાં તલ ઉમેરી મિક્સ કરી થોડી વાર રહેવા દો. હવે તેમાં મધ ઉમેરી બરાબર મિક્સ કરી તે ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. હની સોસ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય એટલે તેમાં તૈયાર કરેલ નૂડલ્સ ઉમેરી બરાબર મિક્સ કરી મેરિનેટ કરી લો. હવે એક બાઉલમાં સમારેલું ચીકુ, દાડમના દાણા, સમારેલી નારંગી, સમારેલી દ્રાક્ષ, સમારેલું સફરજન અને ચોકલેટ સોસ લઈ બરાબર મિક્સ કરી ચોકલેટ ફ્રૂટ સોસ તૈયાર કરો. ત્યારબાદ તેને અગાઉ તૈયાર કરેલ હની નૂડલ્સ પર પોર કરી ચેરીથી ડેકોરેટ કરી સર્વ કરો. તો તૈયાર છે હની નૂડલ્સ વિથ ચોકલેટ ફ્રૂટ સોસ. અત્યારે આપણી સાથે છે મોનિકાબેનના સાસુ રસીલાબેન અને એમના જેઠાણી કિરણબેન. રસીલાબેન, કિરણબેન, તમારું શોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. આટલી સરસ રેસીપી બનાવી તો આપણે એમને એપ્રન પહેરાવીને સન્માનિત કરી દઈએ. ચોક્કસ. અને ફ્લેવર્સ ઓફ ગુજરાત પાવર્ડ બાય ફોર્ચ્યુન કપાસિયા તેલ તરફથી તમને મળે છે આ ગિફ્ટ, જે આપશે તમને તમારા જેઠાણી કિરણબેન. મિત્રો, અત્યારે આપણી સાથે છે મોનિકાબેન અને નિધિબેનનો આખો પરિવાર. કેમ છો બધા? મજામાં. એકદમ એક્સાઇટેડ છો ને ગેમ રમવા માટે? યસ. ઓકે. અને હવે ટાઈમ થઈ ગયો છે ફેમિલી ફન ઝોનનો, પણ એના માટે મારે જોશે 2 પાર્ટિસિપન્ટ્સ. તો નિધિબેન, તમારી ટીમમાંથી કોણ આવશે? મારા મમ્મા જયશ્રીબેન મિથાની. જયશ્રીબેન, તમારું શોમાં સ્વાગત છે. અને મોનિકાબેન, તમારી ટીમમાંથી કોણ આવશે? મારા ભાભી આવશે, કિરણબેન રાજપરા. ઓકે. તો હું તમને બંનેને એક ક્વેશ્ચન પૂછીશ અને તમારે એ ક્વેશ્ચનનો આન્સર 30 સેકન્ડની અંદર આપવાનો રહેશે, બરાબર? ઓકે. તમારે મને કોઈ એક એવી વાનગી કહેવાની છે જેમાં આગળ કે પાછળ કોઈ શહેરનું નામ આવતું હોય. 30 સેકન્ડની અંદર, જલ્દી. જયપુરી. યસ, કરેક્ટ. વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. તમે એકદમ સાચો જવાબ આપ્યો એટલે ફ્લેવર્સ ઓફ ગુજરાત પાવર્ડ બાય ફોર્ચ્યુન કપાસિયા તેલ તરફથી તમને મળે છે આ ગિફ્ટ. હૈદરાબાદી બિરયાની, કચ્છી દાબેલી, દિલ્હી ચાટ, આવી બધી અવનવી વાનગીઓ જો તમને પણ બનાવતા આવડતી હોય તો લખી મોકલો અમને આ સરનામે.
ફ્લેવર્સ ઓફ ગુજરાત, ઈટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. તમે મેસેજ દ્વારા પણ વ્યક્તિગત કે ગ્રુપમાં ભાગ લઈ શકો છો. તેના માટે તમારા મોબાઈલમાં ટાઈપ કરો FG સ્પેસ તમારું નામ અથવા તમારા ગ્રુપનું નામ ટાઈપ કરી અમને 5626 3579 પર મોકલી આપો. આજે મોનિકાબેને તેમની વાનગીમાં મધનો ઉપયોગ કર્યો હતો, તો હું તમને થોડું મધની સાચવણી વિશે જણાવીશ, પણ એ પહેલાં મળી લઈએ હેતલબેનને. હેલો ફ્રેન્ડ્સ, એવું કહેવાય છે કે ઉગતા શત્રુ અને થતા રોગને જો ડામી ન દઈએ, એ જ વખતે અટકાવી ન દઈએ, તો એ મહાવળવાન બને છે. અને એટલા માટે જ જ્યારે શરીરમાં કોઈ તકલીફ શરૂ થવાની હોય, કોઈ રોગ થવાના હોય, તો શરૂઆતમાં જ એ આપણને ખબર પડી જાય છે, એનો કોઈક સંકેત આવતા હોય છે. અને એ વખતે જો આપણે સતેજ ન થઈએ તો વધારે તકલીફમાં મુકાઈએ. એટલે આજે હું કંઈક એવું આસન બતાવું છું કે જેમાં તમે ઘરે રહીને કરી શકશો. એક તો દિવાલની નજીક ઊભા રહેવાનું છે, અને તમારા કમરના લેવલે આવે એવી રીતે કોઈક સ્ટૂલ મૂકવાનું છે. અને એ સ્ટૂલ મૂક્યા પછી દિવાલના ટેકે ઊભા રહ્યા પછી ધીમે રહીને જમણા પગને ઉઠાવીને આવી રીતે મૂકવાનો છે. હવે જમણા પગને જ્યારે તમે આ મૂક્યો ત્યારે બંને ખભા સીધા રહેવા જોઈએ, એકદમ સીધા, દિવાલને ટચ થાય એવી રીતે, બંને હાથ આવી રીતે, એક ડાબો હાથ આવી રીતે, અને જમણો ખભો આગળ ન આવે અથવા નમી ન જાય એનું ધ્યાન રાખી અને સીધા રહેવાનું છે. પગનો પંજો અત્યારે જુઓ છો કે એડી બહાર તરફ છે, આંગળીઓ અંદર તરફ છે. આ પગ સહેજ પણ આમ ઢીલો નથી રાખવાનો, સહેજ ટાઈટ કરીશું. ધીમાને ઊંડા શ્વાસ લેવાના છે. એટલે 30 સેકન્ડ્સથી લઈને 2 મિનિટ સુધી તમે આ રીતે ઊભા રહી શકો છો. પછી ધીમે રહીને સપોર્ટ સાથે પગને નીચે મૂકીશું, રિલેક્સ થઈશું, અને આ જ ક્રિયા બીજા પગ સાથે કરીશું. આવા કોઈક આસનો કરીએ તો આપણા પગના સ્નાયુઓ એકદમ જ એક્ટિવ રહે, સ્ટ્રોંગ રહે, ઢીંચણના દુખાવા તો થાય જ નહીં. સાથે સાથે જે લોકોને બેકપેન છે એ બેકપેનવાળી વ્યક્તિ પણ આ આસન કરી શકશે, એટલે સ્નાયુઓ મજબૂત રહેશે અને તમને કોઈ તકલીફ નહીં થાય. હેતલબેન પાસેથી યોગ શીખ્યા બાદ હવે સમય થઈ ગયો છે આપણી ટીપનો. મધની બોટલમાં 2-3 કાળા મરી નાખવાથી તે બોટલ પર કીડીઓ નહીં ચડે અને મધ લાંબા સમય સુધી બગડશે નહીં. ફ્લેવર્સ ઓફ ગુજરાત પાવર્ડ બાય ફોર્ચ્યુન કપાસિયા તેલમાં હું મળીશ તમને આવતા એપિસોડમાં. ત્યાં સુધી મને આપો વિદાય.